नमस्कार विद्यार्थी मित्रों, ई-लर्निंग सिस्टम में आप सब विद्यार्थी हार्दिक स्वागत है। धोरण 12 नामना मूल तत्व लास्ट लेक्चर में मित्रों आपणे छे स्वाध्यायनो दाखला नंबर 19 मो कर्यो हतो अने एज हवाला मुजब नो तमे छे ए उदाहरण नंबर 30 मो होमवर्क तरीके करेलू हशे। रेडी, हवे आपणे आगळ वधीए। स्वाध्यायनो दाखला नंबर 11-12 ने 13 आपणे वच्चे बाकी राख्या हता, 10 पछी डायरेक्ट 14 मो दाखलो करायो हतो। रेडी, 11-12-13 बाकी हता, अत्यारे आपणे करी छे स्वाध्यायनो दाखला नंबर 11 मो, जे तमारा पेज नंबर 210 ऊपर आपेलो छे। क्लियर, बधा चोपड़ी सामे राखशे, कैलक्युलेटर बाजूमां राखशे। रेडी, रकम वाँचू छू एम। प्रेरणा, पीयूष मूडीना प्रमाणमां नफो नुकसान वेचता भागीदारो छे। जो मित्रो न होय मूडीना प्रमाणमां ચાર મીંડા બેના ઉડે એટલે આમ થાય 5:15। રેડી, તો આપણે ગણતરીમાં લખશું જૂનો ભાગ તેમની પેઢીનું તારીખ 31/3/16 ના રોજ નું પાકું સર્વે નીચે મુજબ છે। સૌથી નીચે એવું કીધું છે કે ઉપરોક્ત માહિતી પરથી જરૂરી ખાતા તૈયાર કરી નવું પાકું સર્વે તૈયાર કરો। જરૂરી ખાતા, રેડી, પેલા પુનઃમૂલ્યાંકન ખાતાની જરૂર પડશે, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ અને બેંક ખાતું અને નવું પાકું સર્વે, આ ચાર ખાતાની જરૂર પડે। ચાર ખાતા આપણે ડ્રો કરી નાખ્યા છે। રેડી, હવે હવાલા નંબર 1 પોઈન્ટ મૂડી પેટે 65,500 અને તેના ભાગની પાઘડી પેટે 24,000 રોકડા લાવ્યા। જો રોકડ ધંધામાં આવે છે મૂડી સ્વરૂપે અને પાઘડી સ્વરૂપે, પેલા તો મૂડી સ્વરૂપે 65,500 તો રોકડ આવે છે, અહીં લખશું પાઘડી પેટે કેટલા લઈ આવે છે તો કે 24,000, તો અહીં લખશો પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000 રૂપિયા। રેડી, હવે જે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લઈ આવે એ રકમ જૂના ભાગીદારો એમણે કરેલ ત્યાગના પ્રમાણમાં વેચી લે, પણ બધા હવાલા જુઓ કે નવું પ્રમાણ આપેલું નથી, એનો મતલબ એવો ખાલી જૂનું પ્રમાણ જ છે। તો આપણે નોંધાઈ તમને અગાઉ લખાવેલી છે કે જ્યારે માત્ર દાખલામાં જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે એનું ત્યાગનું પ્રમાણ એ જૂનું પ્રમાણ જ થાય। એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન કે જ્યારે માત્ર જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે ત્યાગનું પ્રમાણ, તો કે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ। રેડી, નવું પ્રમાણ અહીંયા આપ્યું નથી, જો નવું પ્રમાણ આપ્યું તો શું કરત, તો આપણે છે એ સૂત્ર મુકત જૂનો ભાગ માઇનસ નવો ભાગ તો ત્યાગ મળી જાય, પણ નવો ભાગ આપ્યો નથી, માત્ર જૂનો જ છે, તો જૂનો ભાગ આપેલો હોય ત્યારે એનો ત્યાગનો ભાગ પણ એટલો જ થાય, એટલે કે 1:3। તો જે આપણે છે એ પાઘડીની રકમ રોકડમાં લઈ આવે છે એ રકમ 24,000 આપણે 1:3 માં વેચવી પડશે, તો અહીં લખી નાખી પાઘડીના પ્રીમિયમ ખાતે 1:3 માં, તો કે 24,000 એને ગુણ્યા 1/4 એટલે આવશે 6,000। રેડી, અને 24,000 એને ગુણ્યા 3/4 6,000 થઈ 18,000।
ત્યાર પછી એમાં એમ આવ્યું કીધું છે, પાઘડીની રકમ માંથી 60% રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. 60% રકમ જોજો ને, એને મળી કેટલી તો કે 6,000 ને 18,000, એમાંથી તરત ઉપાડી જશે. તો અહીં લખશું રોકડ ખાતે 6,000 એના 60% એટલે 3,600, એવી જ રીતના 18,000 એના 60% એટલે 10,800. ફરી ધંધામાંથી રોકડ ઉપાડી જશે, રોકડ જાય છે, જાય તો જમા, તો જમા બાજુ લખી નાખી પ્રેરણાના મૂડી ખાતે કેટલા, તો કે 3,600 રૂપિયા. અને પિયુષના મૂડી ખાતે 10,800. ક્લિયર? પહેલો હવાલો કમ્પ્લીટ. ત્યાર પછીનો હવાલો આપ્યો છે સ્ટોક અને યંત્રોની બજાર કિંમત અનુક્રમે 20,000 અને 1,20,000 છે. પહેલા તો એની નવી કિંમત આપેલી છે આપણને 20,000 અને 1,20,000. રેડી? તો અહીં લખી નાખી પહેલા સ્ટોક ના 20,000, તો અહીં લખશું સ્ટોક નવી કિંમત 20,000 અને યંત્રોની કિંમત આપી છે 1,20,000, તો અહીં લખશું યંત્રો 1,20,000. હવે જૂના પાકા સર્વેમાં જોવો દે સ્ટોક કેટલો આપ્યો છે, તો કે 17,500. રેડી? 17,500 આપેલો છે, થઈ ગયો 20,000, તો કેટલાનો વધારો થયો, તો કે 2,500 રૂપિયાનો વધારો થાય છે. તો જમા બાજુ લખશો, અહીં લખશો સ્ટોક ખાતે 2,500 રૂપિયા. હવે યંત્રો જોઈએ, યંત્રો આપણને આપેલા છે 1,07,500. 1,07,500 ઈ થઈ ગયા કેટલા, તો કે 1,20,000. તો કે 1,20,000 માંથી 1,07,500 બાદ કરી એટલે 12,500 વધારો થયો. તો અહીં લખશું યંત્રો ખાતે 12,500. રેડી? ત્યાર પછીનો વાળો, દેવાદારો પર 10% ગાલખાત અનામત અને 2% વટાવ અનામતની જોગવાઈ કરવી. દેવાદારો આપણને આપેલા છે 30,000, જોવો જોઈએ. તો અહીંયા પહેલા સૌપ્રથમ લખશું દેવાદારો, અંદરની સાઈડ લખશું 30,000. હવે એવું કીધું છે કે 10% ગાલખાત અનામત, તો આમાંથી બાદ કરશું માઇનસ ગાલખાત અનામત 3,000, એટલે આવશે 27,000. અને વટાવ અનામત 2%, તો 27,000 છે એના 2% કરવાના, એટલે આવશે 540. અહીં લખશું દેવાદાર વટાવ અનામત 540. તો 27,000 માંથી 540 બાદ કરીએ એટલે મળશે 26,460. ખડી? જો પેલા દેવાદારો પર શું ગણ્યું, તો કે ગાલખાત અનામત ગણ્યું, એ રકમ 10% લખે બાદ કરી, જે રકમ આવે એની ઉપર છે દેવાદાર વટાવ અનામત ગણવાનો હોય. ખડી? તો 27,000 માં 2% ગયા 540 રૂપિયા. હવે આ બે આપણા માટે જોગવાઈ છે, જેની અસર આપણે આપવાની હોય પૂર્ણ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. તો અહીં લખી નાખી ગાલખાત અનામત ખાતે કેટલા, તો કે 3,000 રૂપિયા. દેવાદાર વટાવ અનામત ખાતે 540. ખડી? ત્યાર પછીનો હવાલો, લેણદારોને 30,000 ચૂકવવા પડશે, જો એવું કહી દીધું તો 30,000 ચૂકવવા પડશે. અહીં લેણદારોની નવી કિંમત લખી નાખી, લેણદારો કેટલા ચૂકવવાના છે, તો કે 30,000 રૂપિયા. ખડી? પણ જૂના પાકા સર્વેમાં જુઓ, લેણદારોની કિંમત આપેલી છે 40,000, આપણે કોઈને 40,000 ચૂકવવાના છે, હવે એને કેટલા ચૂકવવાના થયા, 30,000, 10,000 નો લાભ થયો. તો અહીં લખશું લેણદારો ખાતે કેટલો લાભ થયો, તો કે 10,000 રૂપિયા. ખડી? ત્યાર પછીનો વાળો, મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20% વધારો કરવો. પ્રોપર કહી દીધું છે, જો મકાન આપેલું છે 90,000,
तो 90,000 એના કેટલા ટકા તો કે 15% 15% 13,500 વધારો કરવાનો છે તો અહીં લખશો મકાન ખાતે કેટલો વધારો કરવાનો 13,500 ત્યાર પછી ફર્નિચરમાં 20% ફર્નિચર આપેલું છે 17,500 એને ગુણ્યા 20% એટલે આવશે 3,500 અહીં લખશો ફર્નિચર ખાતે 3,500 રૂપિયા ખડી આની નવી કિંમત દર્શાવી દઈ પેલા મકાન જોજો 90,000 રૂપિયા હતા જૂની કિંમત વધારો કેટલો કરવાનો તો કે 13,500 નો એટલે આવશે 1,03,500 ત્યાર પછી ફર્નિચર ફર્નિચર ની જૂની કિંમત આપેલી છે 17,500 એમાં પ્લસ કરશો 3,500 એટલે આવશે 21,000 ખડી ત્યાર પછી નો વાલો રૂપિયા 460 મજૂરીના ચૂકવવાના બાકી છે 460 મજૂરીના ચૂકવવાના બાકી છે આપણા માટે ખર્ચ કહેવાય અહીં લખશો ચૂકવવાની બાકી મજૂરી ખાતે કેટલા ચૂકવવાના છે 460 રૂપિયા રેડી આપણા માટે દેવું કહેવાય તો અહીંયા અસર આપશું ચૂકવવાની બાકી મજૂરી 460 રેડી બધા જ હવાલાની અસર આપી દીધી હવે જોઈ જૂના પાકા સરવૈયામાં જેના ખાતા ડ્રો કરેલા છે એના બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવી દે જે અનામતો છે એની વહેંચણી કરી નાખી બાકીની જે બાબતો છે મૂડી દેવા બાજુ હોય તો મૂડી દેવા મિલકત લેણા હોય તો મિલકત લેણા બાજુ પહેલા જ આપેલું છે મૂડી તો મૂડી ખાતામાં લખી નાખી જમા બાજુ બાકી આગળ લાવ્યા રેડી મૂડી આપેલી છે 50,000 અને 1,50,000 અહીંયા દર્શાવી દઈ 50,000 અને 1,50,000 રેડી ત્યાર પછી અનામત ભંડોળ 30,000 જેની આપણે વહેંચણી કરવી પડશે તો અહીં લખશું અનામત ભંડોળ ખાતે અનામત ભંડોળ ખાતે 30,000 ને વેચીએ જૂના પ્રમાણમાં એટલે કે 1:3 માં એટલે ગુણ્યા 1/4 એટલે 7,500 એવી જ રીતના 30,000 એને ગુણ્યા 3/4 એટલે આવશે 22,500 ત્યાર પછી લેણદારો એનો હવાલો હતો ચૂકવવાના બાકી ખર્ચા 1,500 અહીંયા દર્શાવી દઈ ચૂકવવાના બાકી ખર્ચા 1,500 ફરી મિલકત લેણા બાજુ આવી જઈ મકાન એનો હવાલો હતો ફર્નિચરનો હવાલો હતો યંત્રનો હવાલો હતો સ્ટોકનો હવાલો હતો દેવાદારનો હવાલો હતો રોકડ બેંક તો રોકડ બેંક આપેલું છે 82,50 તો અહીં લખશું બાકી આગળ લાવ્યા 8,250 રેડી ત્યાર પછી મળવાની બાકી આવક 750 અહીં લખી નાખી મળવાની બાકી આવક 750 રેડી બધા જ હવાલાની અસર આપી દીધી બધી જ બાકીઓની અસર આપી દીધી આમાં જેટલા હવાલા છે એ બધા કોમન જ છે જેમાં એકે હવાલો નવો નથી માત્ર પહેલો હવાલો એક ટીપિકલ હતો મૂડીની આગળીની રકમ રોકડમાં લેવતા હતા અને એમાંથી 60% રકમ ઉપાડી જતા હતા બાકી બધા હવાલા છે એ કોમન છે હવે આપણે એનો ટોટલ કરશું હળી પહેલાં પૂર્ણ મૂલ્યાંકન ખાતું બંધ કરશું અને એક હવાલો અહીંયા જો જૂનું પ્રમાણે મૂડીના પ્રમાણમાં હતું તો મૂડી હતી એમાંથી આપણે પ્રમાણ લીધું હળી હવે જૂનો સરવાળો છે પહેલા કરશો 2,500 + 10,000 + 1,500 + 3,500 અહીં આવશે 42,000 એમાંથી બાદ 3,000 - 340 - 400 ને
मूल्यांकन खाते 9500 बंद कर50,000 + 6,000 + 7,500 + 9,500 = 73,000 1,50,000 + 2,500 + 2,500 = 2,19,000 बात करिए 10,800 बाकी आगर लाई गया अहिया मूड़ी तरीके दर्शाई दी मूड़ी प्रेरणा यूज टोकन खातु बंद करिए85,000 + 24,000 = 9,94,750 એમાંથી બાદ કરીએ 10,800 - 3,600 80,350 અને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા દર્શાવી દઈ 80,350 સરવાળો કરી 10,500 + 21,000 + 1,20,000 + 26,400 + 80,350 = 3,000 આ બાજુ પણ એટલા જ આવવા જોઈએ કન્ફર્મ કરી લેવાનું 400 + 8,200 + 62,500 + 20,000 + 1,500 = 372,000
ખડી છેલે બંને બાજુનો સરવાળો સરખો મળવો જોઈએ તો આપણો દાખલો સાચો નહીતર ખોટો ખડી આપણા નિયમ મુજબ જ આવવાનું છે દરેક હવાલાની કેટલી અસર બે કોઈ પણ ખાતામાં ઉધાર બીજી અસર કોઈ પણ ખાતામાં જમા જે વેચણી કરવાની છે એ વેચી દેવાની જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે મૂડી દેવો બાજુ હોય તો આ બાજુ મિલકત લેના બાજુ હોય તો અહીંયા વેચણી થાય બાકીની બાકીઓ વધે મૂડી દેવો હોય તો મૂડી દેવા અને મિલકત લેના હોય તો મિલકત લેના બાજુ ખડી આ પ્રમાણે એક જ હવાલો ટીપીકલ કયો જૂના ભાગીદારો મૂડીના પ્રમાણમાં મૂડી આપેલી છે 50 ને 1 50 ચાર ચાર મહિના બેને ઉડા દીધો એટલે વૈધા 5 ને 15 તો આપણે 5 જેમ 15 એને ભાગ પાડો એટલે 1:3 અને મૂડી અને પાઘડીની રકમ રોકડમાં લઈ આવ્યા એમાંથી પાઘડીની રકમમાંથી 60% ઉપાડી ગયા ખડી બાકી બધા હવાલા કોમન છે તો તમારે છે કે ચોપડામાં જે લાસ્ટ તમે 30 નું ઉદાહરણ કરેલું હશે એ લખાઈ જાય પછી આ ખાતા ડ્રો કરવાના છે ખાતા ડ્રો થઈ ગયા પછી આ દાખલો લખી અને આટલી ગણતરી છે એ તમારે લખવાની રહેશે રેડી હોમવર્કમાં કંઈ છે નહીં આ માત્ર દાખલો તમારે ચોપડામાં લખવાનો છે કારણ કે ઉદાહરણ બધા આપણા પૂરા થઈ ગયા છે હવે આપણે સ્વાધ્યાય નહીં માત્ર 3 જ દાખલા બાકી રહેશે 12 13 અને 20 મો દાખલો રેડી ઓકે મિત્રો થેન્ક યુ